જામનગરના જોડિયા પોલીસ મથકના પીએસઆઈ આરડી ગોહિલ તથા રાઇટર રવિ મઢવીને સસ્પેન્ડ કરવામાં આવતા ખળભળાટ થયો છે આ ઉપરાંત જોડિયા પોલીસ મથકના નિકુલસિંહ જાડેજા ગિરિરાજસિંહ જાડેજા હરવિજયસિંહ જાડેજા દિવ્યરાજસિંહ જાડેજાની પોલીસ હેડક્વાર્ટરમાં બદલી કરી દેવામાં આવી છે જોડિયા પોલીસ મથકના મહિલા પોલીસ કર્મચારીએ ઉપરોક્ત પોલીસ કર્મીઓ વિરુદ્ધ જાતીય સતામણીનો આરોપ લગાવી ઉચ્ચ સ્તરે રજૂઆતો કર્યા પછી એસપી આકરા ભર્યા હોવાનું બહાર આવતા સમગ્ર પ્રકરણ પોલીસ બેડામાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે ભાણવડના ઝારેરા ગામના દિલીપભાઈ સોલંકી નામના છવ્વીસ વર્ષીય યુવાન ઓરિસ્સામાં કોબરા કમાન્ડો તરીકે ફરજ દરમિયાન શહીદ થતા તેમનો પાર્થિવ દેહ વતન લાવવામાં આવ્યો હતો વતનમાં ગાર્ડ ઓફ ઓનર સહિતના લશ્કરી સન્માન સાથે સપૂતને ભારે હૈયે વિરાટ જનમેદનીએ અંતિમ વિદાય આપી હતી કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા દેવભૂમિ દ્વારકા કલેક્ટર અશોક શર્મા સહિતના આગેવાનોએ પણ શહીદને શ્રદ્ધાંજલિ પાઠવી હતી જામનગર માં બેડી બંદર રોડ પર પટેલ કોલોની પાસે આવેલ છાસવાલા નામની દુકાન માં આઈસ્ક્રીમ માંથી જીવાત નીકળતા જયેશભાઈ જોશી નામના ગ્રાહકે ફૂડ શાખાને ફરિયાદ કરતા ફૂડ ઇન્સ્પેક્ટર એનપી જાસોલિયા તપાસ માટે ગયા હતા તેમના ચેકિંગ દરમિયાન ફ્રિજ માં પણ જીવાત મળી આવતા દુકાન ત્રણ દિવસ બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે આ ઉપરાંત ધનમંત્રી મેદાન સામે લકી આમલેટ માં પણ ચેકિંગ કરી નોટિસ આપવામાં આવી હતી દ્વારકા શારદા પીઠાધીશ્વર શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ દ્વારા ચાતુર્માસ વ્રતની પૂર્ણાહુતિ પ્રસંગે પરંપરાગત રીતે દ્વારકાની સીમાનું ઉલ્લંઘન કરી દ્વારકાની ભાગોળે આવેલ શિવતીર્થ ક્ષેત્ર ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર તથા ચંદ્રભાગા માતાજીના મંદિરે પૂજન કરી ધર્મ પ્રચાર અંતે જબલપુર જવા પ્રસ્થાન કરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે ચાતુર્માસ દરમિયાન શારદાપીઠના સહયોગથી રાજ્યસભા સાંસદ બાબુભાઈ દેસાઈ ના યજમાન પદે પચાસ હજાર લોકો ને ભોજન પ્રસાદ નો લાભ મળ્યો હતો સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો